નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 2 એટલે કે સૂક્ષ્મજીવો મિત્રો અને શત્રુ, તો એના માટેનો મિત્રો આ 12મો લેક્ચર છે. આ 12મા લેક્ચરની અંદર આપણે ચેપ્ટરની જે થિયરી છે, છેલ્લે આપણે નાઇટ્રોજન ચક્ર અને એ ચક્રની જે થિયરિટિકલ વસ્તુ હતી એના વિશે આપણે સમજી ગયા હતા, અને આજે આપણે હવે એના સ્વાધ્યાય વિશે આપણે ચર્ચા કરવી છે. સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એની અંદર આપણે ચર્ચા કરવી છે. તો સ્વાધ્યાય તમે પેજ નંબર 29 ઉપર આપેલું છે. 29 ઉપર આપેલું છે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે સૂક્ષ્મજીવો ખાલી જગ્યાની મદદથી જોઈ શકાય છે. તો સૂક્ષ્મજીવોને માઇક્રોસ્કોપની મદદથી, સારી મદદથી, માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે. ઓકે, ચલો બીજો પ્રશ્ન છે. નીલ હરિત લીલ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન સીધું જ કરે છે જેનાથી ભૂમિમાં ફળદ્રુપતાનો વધારો થાય છે. નીલ હરિત લીલ એ વાતાવરણમાંથી ખાલી જગ્યાનું સ્થાપન કરે છે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. તો આવું ક્યાં આવ્યું હતું? તો આવું નાઇટ્રોજન ચક્રમાં આવ્યું હતું. નીલ હરિત લીલ અને બેક્ટેરિયા એ વાતાવરણમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો અહીંયા વાતાવરણમાંથી શાનું? નાઇટ્રોજનનું સ્થાપન કરે છે જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં શું થાય છે? વધારો. ત્રીજો પ્રશ્ન છે. આલ્કોહોલનું ઉત્પાદન ખાલી જગ્યાની મદદથી કરવામાં આવે છે. તો આલ્કોહોલનું ઉત્પાદન એ સૂક્ષ્મજીવોની મદદથી કરવામાં આવે છે. જો તમને યાદ હોય તો આપણે થિયરીમાં ભણ્યા હતા, શું ભણ્યા હતા, કે જવ, દહીં, ચોખા અને કચરેલા ફળોના રસમાં રહેલી જે શર્કરા છે એમાં યીસ્ટને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે. તો એ આલ્કોહોલનું ઉત્પાદન એમાંથી? તો સૂક્ષ્મજીવોની મદદથી કરવામાં આવે છે. સાથે ચોથો પ્રશ્ન છે. કોલેરા એ ખાલી જગ્યા દ્વારા થાય છે. તો કોલેરા એ બેક્ટેરિયા દ્વારા થાય છે. ઓકે, ચલો હવે અહીંયા વૈકલ્પિક પ્રશ્નો છે. નીચે ચાર ઓપ્શન એબીસીડી આપે છે, પણ મેં અહીંયા એબીસીડી લખ્યા નથી, હું ડાયરેક્ટ સીધું પ્રશ્નની ચર્ચા કરી, બરોબર છે. પહેલું, ઈસ્ટનો ઉપયોગ શાના ઉત્પાદનમાં કરવામાં આવે છે? તો ઈસ્ટનો ઉપયોગ એ આલ્કોહોલના ઉત્પાદનમાં કરવામાં આવે છે. શાના ઉત્પાદનમાં? આલ્કોહોલના ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો પ્રશ્ન છે. એન્ટીબાયોટિક્સ કયું છે? તો જો તમને યાદ હોય તો એન્ટીબાયોટિક્સ 3 હતા, એરિથ્રોમાઇસિન, ટેટ્રાસાયક્લિન, એ પ્રકારે ટોટલ 3 એન્ટીબાયોટિક હતા. એરિથ્રોમાઇસિન, ટેટ્રાસાયક્લિન અને ત્રીજું ઔષધ હતું, બરોબર. તો એમ કરી અને ટોટલ 3 ઔષધો હતા, ટેટ્રાસાયક્લિન, એરિથ્રોમાઇસિન અને ત્રીજું હતું સ્ટ્રેપ્ટોમાઇસિન. ટોટલ ઔષધો કેટલા અને એન્ટીબાયોટિક ઔષધો કેટલા હતા? ઇરિથ્રોમાઇસિન, ટેટ્રાસાયક્લિન અને સ્ટ્રેપ્ટોમાઇસિન, આ 3 એન્ટીબાયોટિકના ઉદાહરણ હતા. ત્રીજું, મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવ કયું છે? તો મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવ મચ્છર છે. ચોથું, ચેપી રોગનું મુખ્ય વાહક કયું છે? તો ચેપી રોગનું મુખ્ય વાહક છે માખી. ચેપી રોગનું મુખ્ય વાહક ઘર માખી, બરોબર, એ એનો મુખ્ય વાહક છે, બરોબર. પાંચમું, બ્રેડ ઇડલીની કણક ફૂલવાનું કારણ શું છે? તો બ્રેડ ઇડલીની કણક ફૂલવાનું કારણ ઈસ્ટના કોષોની વૃદ્ધિ. એક પ્રવૃત્તિ હતી, જો તમને ખ્યાલ હોય તો એ પ્રવૃત્તિની અંદર આપણે સમજ્યા હતા કે જ્યારે મેદાનો લોટ, એ મેદાના લોટની અંદર ગરમ પાણી નાખી, ખાંડ નાખી એને બરોબર મિશ્રણ કરાવી અને ગરમ વાતાવરણની અંદર તમે મૂકી રાખતા હતા, તો એ મેદાના લોટનું કદ એ ફૂલેલું તમને જોવા મળ્યું હતું. તો એવું કેમ? કારણ કે અંદર તમે શું ઉમેર્યું હતું? ઈસ્ટ પાવડર ઉમેર્યું હતું અને એ ઈસ્ટ પાવડર એટલે કે ઈસ્ટના જે કોષો છે એ કોષોની વૃદ્ધિ થવાને લીધે શું થાય છે? તો બ્રેડ ઇડલી કણક શું થાય છે? ફૂલે છે, બરોબર છે. હવે એક બીજી વાત કે અહીંયા જે ખાલી જગ્યાઓ છે એની નીચે તમને એક જોડકા આપેલા હતા, એ જોડકા તમને હોમવર્કમાં છે, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, બરોબર છે. કારણ કે ચેપ્ટર આખું આપણે ભણી ગયા છીએ ખૂબ સરસ રીતે, બરોબર. તો એ જે જોડકા છે એ તમારે જાતે કરવાના છે. તમને એ પ્રશ્ન થતો હશે કે જોડકા કેમ નથી લખ્યા, તો જોડકા એટલા માટે નથી લખ્યા કે જોડકા એ તમારે જાતે કરવાના છે, સ્વ કરવાના છે, બરોબર. ચલો હવે ખાલી જગ્યાની વાત પૂરી થઈ અને અહીંયા જે વૈકલ્પિક પ્રશ્નો હતી એની વાત પૂરી થઈ. હવે અહીંયા પ્રશ્નો આપ્યા છે,
એની અંદર પહેલો પ્રશ્ન છે કે શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે? તો ના, સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાતા નથી. જો ના, તો એને કેવી રીતે જોવામાં આવે છે? તો મિત્રો, અમુક સૂક્ષ્મજીવો, હવે તમને પાછો પ્રશ્ન થાય કે સાહેબ પ્રશ્નો સ્વાધ્યાયને આપેલા છે, પણ એની મૌખિક ચર્ચા કરી, હું લખીને ચર્ચા નહીં કરું, કારણ કે એ જે પ્રશ્નો છે એ તમને અંદર જાતે કરવા માટે આપે છે, સ્વાધ્યાયને આપે છે, તમે ચેપ્ટર એક વખત સારી રીતે ભણી ગયા છો. તો શું સૂક્ષ્મજીવોને નરી આંખે જોઈ શકાય છે? જો ના, તો એને કેવી રીતે જોવામાં આવે? તો એને જોવા માટે માઇક્રોસ્કોપ સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ફૂગ જેવા જે સૂક્ષ્મજીવ છે એને જોવા માટે બિલોરીકાસનો ઉપયોગ કરવામાં આવે છે. બરોબર. બીજું, સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા છે? તો સૂક્ષ્મજીવોના ચાર સમૂહ છે, બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવ અને લીલ, એમ ચાર સમૂહ છે. શરૂઆતના પેજ નંબર ઉપર પ્રસ્તાવનાની અંદર તમને આપેલું છે સૂક્ષ્મજીવોના મુખ્ય સમૂહ કયા છે, તો બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને લીલ આ એના સમૂહ છે. ત્રીજો પ્રશ્ન છે, નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવનું નામ જણાવો. તો નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરતા સૂક્ષ્મજીવનું નામ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે. કયા બેક્ટેરિયા છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા છે. ચોથો પ્રશ્ન છે, સૂક્ષ્મજીવોની ઉપયોગિતા વિશેના 10 વાક્યો લખો. ઓકે, પહેલું વાક્ય, સૂક્ષ્મજીવોનો ઉપયોગ આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે, એનો ઉપયોગ થાય છે. એસિટિક એસિડ, એના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. બીજું વાક્ય. ત્રીજું વાક્ય છે કે દહીંની બનાવટમાં, દૂધમાંથી જે દહીં બનાવે છે એ દહીંની બનાવટમાં પણ બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે, એટલે બેક્ટેરિયા પણ એ શું છે? એક પ્રકારના સૂક્ષ્મજીવ. વિવિધ પ્રકારના જે ઔષધો છે એ ઔષધો બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. ચોથું વાક્ય. પાંચમું વાક્ય છે, એન્ટીબાયોટિક્સ, એના ઉત્પાદનમાં પણ આ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. છઠ્ઠું વાક્ય, જમીનની જે ફળદ્રુપતા છે એ ફળદ્રુપતા જાળવી રાખવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. સાતમું વાક્ય, અથાણું, એની જાળવણી કરવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. આઠમું વાક્ય, માંસ, સૂકા માંસ, સોરી માંસ, બરોબર, દાખલા તરીકે માછલી છે એ પ્રકારના જે માંસ છે એ માંસની જાળવણી કરવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. આઠમું વાક્ય, વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો, બ્રેડ છે, કેક છે, તો એ બ્રેડ, કેક, એની બનાવટ માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. અને છેલ્લું વાક્ય છે કે વિવિધ પ્રકારના જે પશુઓ છે એ પશુઓની અંદર જે રોગ લાગુ પડે છે તો એના માટે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવામાં આવે છે, અને એ એન્ટીબાયોટિક એ પણ શામાંથી મેળવવામાં આવે છે? તો સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવે છે. પ્રકરણની અંદર એના 10 વાક્યો તમે શોધશો તો મળી પણ અંદરથી જશે. પાંચમો પ્રશ્ન છે, સૂક્ષ્મજીવો દ્વારા થતું નુકસાન, એના વિશે તમારે ટૂંકમાં લખવાનું છે. તો સૂક્ષ્મજીવો દ્વારા થતું નુકસાન, તો સૂક્ષ્મજીવો દ્વારા તમને થતું નુકસાન, તો એના માટેના તમને બે ચાર્ટ આપ્યા હતા પાઠ્યપુસ્તકની અંદર, જો તમને ખ્યાલ હોય તો. એક વનસ્પતિની અંદર સૂક્ષ્મજીવો દ્વારા થતું નુકસાન એનો ચાર્ટ હતો, અને બીજું એક મનુષ્યની અંદર થતું નુકસાન એના માટેનો ચાર્ટ હતો. તો ટીબી છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, હિપેટાઇટિસ એ છે, મેલેરિયા છે, તો આવા બધા જે રોગો છે એ રોગો માટે કોણ જવાબદાર છે? સૂક્ષ્મજીવો જવાબદાર છે. એટલે સૂક્ષ્મજીવો દ્વારા થતું નુકસાન, તો સૂક્ષ્મજીવો દ્વારા કોલેરા, ટાઇફોઇડ, ટીબી, મેલેરિયા, હિપેટાઇટિસ એ જેવા રોગો થાય છે. સાથે વનસ્પતિની અંદર સાઇટ્રસ કેન્કર, ઘઉંનો રસ્ટ, આ પ્રકારના જે રોગો છે એ રોગો થવા માટે પણ સૂક્ષ્મજીવો જવાબદાર છે. સાથે સૂક્ષ્મજીવો આપણા શરીરની અંદર પ્રવેશી અને આપણી જે એન્ટીબોડી છે એ એન્ટીબોડીને પણ નુકસાન પહોંચાડતા હોય છે. તો આપણે સૂક્ષ્મજીવો દ્વારા થતું નુકસાન. અને અહીંયા એક છેલ્લો પ્રશ્ન અહીંયા છે કે એન્ટીબાયોટિક્સ એટલે શું? તો પહેલું, એન્ટીબાયોટિક્સની વ્યાખ્યા, કે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરી અને એમની વૃદ્ધિ અટકાવનારા ઔષધોને એન્ટીબાયોટિક્સ કહેવાય છે. એની વ્યાખ્યા, બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરી અને એની વૃદ્ધિ અટકાવનારા ઔષધોને એન્ટીબાયોટિક્સ કહેવાય છે. સાથે એક બીજો પ્રશ્ન છે કે તેનો ઉપયોગ કરતી વખતે કઈ સાવચેતી ધ્યાનમાં રાખવી જોઈએ? તો એન્ટીબાયોટિકનો ઉપયોગ કરતી વખતે કઈ સાવચેતી ધ્યાનમાં રાખવી જોઈએ? તો માન્ય ડોક્ટરની સલાહ મુજબ તમારે એન્ટીબાયોટિક લેવી જોઈએ.
એન્ટીબાયોટિકનો ઉપયોગ મધ્યમ પ્રમાણમાં કરવો જોઈએ. જો વધારે તમે એન્ટી